सौराष्ट्र यूनिवर्सिटी कैम्पस नजीक चार युवतियों की छेड़ती मुद्दों गरमायो छे। युवतियों की छेड़ती मामले एनएसयूआई कार्यक्रमों उग्र विरोध दर्शाव्यो छे। मोटी संख्या में एनएसयूआई कार्यक्रमों एकठा थया हता अने रजिस्ट्रार ने रजूआत करी हती अने सिक्योरिटी एजेंसी ने ब्लेकलिस्ट करवानी मांग करी छे। एनएसयूआई नो आक्षेप छे के महिला कुलपति धरावती यूनिवर्सिटी में महिलाओं ज सलामत नथी। एटलू ज नहीं, यूनिवर्सिटी कैम्पस में खुलेआम छेड़ती थती होवा छता सिक्योरिटी एजेंसी शू करती हती तेवो सवाल पण उठाव्यो छे। યુનિવર્સિટીમાં કોઈ પેલી ઘટના નથી, આના પહેલાં પણ દારૂની ખાલી બોટલો પકડાની હતી, એનો મતલબ એવો થાય છે કે યુનિવર્સિટીમાં દારૂની મહેફિલો પણ ચાલતી હોય અને આવા તત્વો આવા ખુલ્લેઆમ જો ઘૂમતા હોય તો યુનિવર્સિટી કેટલી સુરક્ષિત છે એ આપણે બધા જ જાણી શકીએ। જ્યારે અમે રજિસ્ટ્રારશ્રીને રજૂઆત કરવા આવ્યા કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જવાબદારી સંપૂર્ણ સિક્યોરિટી એજન્સીની હોય છે કે ભાઈ એની સુરક્ષા કરવી કેમ્પસની, એ સક્ષમ નથી તો સારી એવી સિક્યોરિટી એજન્સી કે જે સક્ષમ હોય, જે વિદ્યાર્થીઓનું રક્ષણ કરી શકે, જે કેમ્પસનું રક્ષણ કરી શકે, એને કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને આ જે બનાવશે એની તટસ્થ તપાસ કરવામાં આવે। બીજી તરફ રજિસ્ટ્રારે દાવો કર્યો છે કે સમગ્ર કેસની પોલીસ તપાસ કરી રહી છે। બનાવની ગંભીરતાને જોતા યુનિવર્સિટીએ સુરક્ષા એજન્સીને નોટિસ આપી છે। જે ફાર્મસી ભવન પાસેનો વિભાગ છે ત્યાં આગળના જે ત્રણ કેમેરાના રેકોર્ડિંગ છે એ સમયગાળા પ્રમાણે જોઈ અને પોલીસને રેકોર્ડિંગ પણ પૂરા પાડવામાં આવ્યા છે અને છોકરીઓએ જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે। વીસી સાહેબ અને હું રાતે તરત અહીંયા દોડી આવ્યા હતા બનાવ બહેનો ત્યારે, અને ત્રણ કેમેરાના રેકોર્ડિંગ પોલીસને સુપ્રત કર્યા છે। પોલીસ હવે એ જે ગુનેગારો છે એ કઈ બાજુ ગયા છે એ માટેના છે આગળના શહેરના સીસીટીવી રેકોર્ડિંગ જોઈ એનો અભ્યાસ કરી અને એને ટૂંક સમયમાં ઝડપી લેશે।